જી નમસ્કાર, હું ટી આર જાદવ. અમારી ચેનલ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. તો મિત્રો, IBPS દ્વારા ગુજરાતની ગ્રામીણ બેન્કોમાં જાહેરાત કરવામાં આવી છે, જેમાં અલગ અલગ બેન્કોની ભરતી છે. તો તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું, જે તમે અહીં જોઈ શકો છો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન જે અલગ અલગ બેન્કોનું સિલેક્શન કરે છે અલગ અલગ પોસ્ટ માટે. તો અહીં CRP ક્લાર્ક, કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર રિક્રુટમેન્ટ ઓફ ક્લાર્ક્સ ઇન પાર્ટિસિપેટિંગ બેંક ફોર વેકેન્સી 2025-26 માટે વેબસાઇટ આપેલી છે www.ibps.in. ઇન કેસ ઓફ ક્વેરી કમ્પ્લેન તો પ્લીઝ લોગ ઇન, અહીં વેબસાઇટ આપેલી છે cgrsibps.in. વાત કરીશું ધ ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમ એન્ડ મેન્સ, બે પ્રકારની પરીક્ષા હશે. ફોર ધ અપકમિંગ કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ CRP ક્લાર્ક ફોર રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન ઓફ પર્સનલ ફોર ક્લેરિકલ કેડર્સ પોસ્ટ ઇન પાર્ટિસિપેટિંગ બેંક વિલ બી કન્ડક્ટ ઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન IBPS એઝ પર ધ ટેન્ટેટિવ શિડ્યુલ પ્રિવ્યુ બિલો. તો અહીં ટેન્ટેટિવ બિલ શિડ્યુલ આપેલું છે, ક્યારે એક્ઝામ છે, ક્યારે ફોર્મ ભરાશે. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ઇન્ક્લુડિંગ એડિટ મોડિફિકેશન ઓફ એપ્લિકેશન બાય કેન્ડિડેટ, તો 1/7/2024 થી 21/7/2024. પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફી, તો 1/7/2024 થી 21/7. કન્ડક્ટ ઓફ પ્રિલિમ એક્ઝામિનેશન, જે પ્રી એક્ઝામિનેશન હશે, તો 12/8/2024 થી 17/8/2024. ડાઉનલોડ કોલ લેટર ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમિનરી માટે 2024 ટેન્ટેટિવ આપેલી છે. ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમિનરી 2024. રિઝલ્ટ ઓફ ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમિનરી માટે 2024. ડાઉનલોડ કોલ લેટર ફોર ઓનલાઈન એક્ઝામ મેન્સ, તો 2024 હશે. ઓનલાઈન એક્ઝામિનેશન મેન્સ 2024 હશે. પ્રોવિઝનલ એલોટમેન્ટ 2025. તો PET મે બી કન્ડક્ટેડ ઇધર ઇન ઓનલાઈન મોડ ઓર ફિઝિકલ મોડ. હવે અહીં પેજ આપેલા છે, ટોટલ 76 પેજ છે. તેમાં પેજ નંબર આપેલો છે, ઇન્ટ્રોડક્શન છે, પાર્ટિસિપેન્ટ બેંક છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, જે તમે અહીં જોઈ શકો છો. ટોટલ 76 પેજ આપેલા છે. તો આપણે મેઇન ટોપિક જોઈશું. તો ઇન્ટ્રોડક્શન આપેલો છે મિત્રો. તો પાર્ટિસિપેટ બેંક જે છે, જે ક્લાર્ક માટેની છે ભરતી વિવિધ કેડર માટે, તો CRP જે કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ છે, જે એક્ઝામિનેશન વિલ બી હેલ્ડ 2 ફેઝ, બે ફેઝમાં લેવામાં આવશે, ઓનલાઈન અને ઓનલાઈન મેન્સ. કેન્ડિડેટ વું ક્વોલિફાઈ ઓનલાઈન પ્રિલિમિનરી એક્ઝામિનેશન એન્ડ શોર્ટ લિસ્ટ વિલ હેવ બી અપીયર ફોર ધ ઓનલાઈન મેન્સ એક્ઝામિનેશન. ડિપેન્ડિંગ ઓન વેકેન્સી ટુ બી ફિલ્ડ ઇન ડ્યુરિંગ ધ ફાઇનાન્શિયલ યર 2025-26 માટે, ઓન ધ બિઝનેસ નીડ ફોર પાર્ટિસિપેટિવ બેંક એન્ડ એઝ પર રિપોર્ટેડ ટુ IBS, જે પ્રમાણે જે બેંકને જરૂર છે એ પ્રમાણે ભરતી કરશે. કેન્ડિડેટ શોર્ટ લિસ્ટ વિલ બી પ્રોવિઝનલી એલોટ ટુ વન ઓફ ધ પાર્ટિસિપેટ બેંક, કીપિંગ ઇન વ્યૂ ટુ સ્પિરિટ ઓફ ગવર્મેન્ટ ગાઈડલાઇન ઓન રિઝર્વેશન પોલિસી એડમિનિસ્ટ્રી કન્વેન્શન. ધ વેલિડેશન ઓફ CRP ક્લાર્ક વિલ ઓટોમેટિકલી એક્સપાયર એટ ધ ક્લોઝ ઓફ બિઝનેસ ઓન 31/3/2026, વિલ બી વિધાઉટ ગિવિંગ એની નોટિસ. તો અહીં ઇન્ટ્રોડક્શન આપેલું છે, જે બે ફેઝમાં પરીક્ષા લેવામાં આવશે. જે કોઈ તમારે ક્વેરી હોય અને તો તમે જે આ વેબસાઇટ આપેલી છે www.ips.in પર સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. હવે કઈ કઈ બેંકો છે, તો બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ મહારાષ્ટ્ર છે, કેનેરા બેંક છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયન બેંક છે, ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે, પંજાબ નેશનલ બેંક છે, પંજાબ એન્ડ સિંધ સીડ બેંક છે, યુકો બેંક છે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે. તો આ બેંકો છે, એમાં ભરતી થશે. હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, તો કેન્ડિડેટ ઇન્ટેન્ડિંગ ટુ એપ્લાય ધ CRP ક્લાર્ક જે છે, શુડ ઇન્જ્યોર ધેટ દે ફિલફુલ ઇન મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા સ્પેસિફાઈડ બાય IBS ઇન ધ નોટિફિકેશન. નોટિફિકેશનમાં જે તમે જોઈ શકશો બતાવેલું છે. નેશનાલિટી તો વાત કરીશું, મસ્ટ બી સિટીઝન ઓફ ઇન્ડિયન, નેપાલ,
ભૂટાન, તિબેટ, રિફ્યુ વુ કમ ઓવર ટુ ઇન્ડિયા, તો આ એનું સિટીઝન છે. એજની વાત કરીશું તો મિનિમમ 28, તો મેક્ઝિમમ, સોરી, મિનિમમ 20 વર્ષ છે, મેક્ઝિમમ 28 વર્ષ છે. કેટેગરી જે રિલેક્શન ઉંમરમાં જે, તો અહીં તમે જોઈ શકો છો મિત્રો. જે અહીં હેન્ડીકેપ માટે આપેલું છે, જે તમે જોઈ શકો છો, બ્લાઇન્ડનેસ કેવું, લો વિઝન કેટલું હોવું જોઈએ, હેરિંગ ઇમ્પેરિડ, હિયરિંગ ઇમ્પેરિડ, એચઆઈ કેટેગરી જે તમે અહીં જોઈ શકો છો કેટલું હોવું જોઈએ. એના પછી મિત્રો વાત કરીશું એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો એ ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ યુનિવર્સિટી રેકોગ્નાઇઝ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓર એની ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન, મતલબ કે ડિગ્રી હોવું જોઈએ અથવા તો ગ્રેજ્યુએટ કોઈ પણ ડિસિપ્લિન કોઈ પણ લાઇનમાં હોવું જોઈએ. ધ કેન્ડિડેટ મસ્ટ પ્રોસેસ વેલિડ માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ ધેટ સી ઇઝ ગ્રેજ્યુએશન ઓન ડે હી રજિસ્ટર્ડ ઇન ઇન્ડિકેટ ધ પર્સન્ટેજ ઓફ માર્ક ઓબટેન ગ્રેજ્યુએશન વી રજિસ્ટર્ડ ઓનલાઈન. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. જેમાં ઓપરેટિંગ એન્ડ વર્કિંગ નોલેજ ઇન કોમ્પ્યુટર સિસ્ટમ ઇન મેન્ડેટરી ફરજિયાત હોવું જોઈએ નોલેજ. કેન્ડિડેટ શુડ બી સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી ઇન કોમ્પ્યુટર ઓપરેશન લેંગ્વેજ, શુડ હેવ સ્ટડી કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ વન ઓફ ધ સબ્જેક્ટ ઇન ધ હાઈસ્કૂલ, કોલેજ અથવા તો ઇન્સ્ટિટ્યૂટ. અહીં સૂચનાઓ આપેલી છે જે તમે જોઈ શકો છો મિત્રો. એપ્લિકેશન ફીની વાત કરીશું, તો એપ્લિકેશન ફી છે એસસી એસટી પીડબ્લ્યુડી ઈએસએમ ડીઈએસએમ કેન્ડિડેટ માટે 175 છે, જ્યારે અધર માટે જનરલ માટે અને 850 છે, 850 રૂપિયા છે, જેમાં ઓબીસી એસ ઓબીસી અને જનરલ. હવે વાત કરીશું સ્ટ્રક્ચર ઓફ એક્ઝામિનેશન. એક્ઝામિનેશનનું સ્ટ્રક્ચર છે જેમાં બે ફેઝમાં લેવામાં આવશે, ઓનલાઈન એક્ઝામ, પ્રિલિમ અને મેન્સ. તો પ્રિલિમ ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, જેમાં ટેસ્ટ લેવામાં આવશે, જેમાં ઇંગ્લિશ લેંગ્વેજ, ન્યુમેરિકલ, રિઝનિંગ જે તમે અહીં સિલેબસ જોઈ શકો છો. મીડિયમ એક્ઝામિનેશન ઇંગ્લિશ રહેશે, ક્વેશ્ચન હશે ઇંગ્લિશ લેંગ્વેજના 30 હશે, ન્યુમેરિકલના 35 હશે અને રિઝનિંગના 35 હશે. ટોટલ 100 માર્ક્સનું હશે. માર્ક્સની વાત કરીશું તો 30 માર્ક્સ ઇંગ્લિશના, ન્યુમેરિકલના 35, રિઝનિંગના 35, 100 માર્ક્સનો હશે. જે ટાઈમ તમે જોઈ શકો છો ટોટલ 1 કલાકનો રહેશે. એના પછી વાત કરીશું મેન્સ એક્ઝામ. તો મેન્સ એક્ઝામમાં જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ છે, જનરલ ઇંગ્લિશ છે, રિઝનિંગ એબિલિટી, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે જે તમે અહીં માર્ક્સ જોઈ શકો છો, ક્વેશ્ચન નંબર જોઈ શકો છો. ટોટલ 160 મિનિટનું એ સમય હશે. જે તમે વેબસાઇટ ઉપર જોઈ શકો છો કોલ લેટર ને બીજી કોઈ માહિતી. હવે લિસ્ટ ઓફ વર્ઝન ઓફ ટેસ્ટ મીડિયમ ઓફ એક્ઝામિનેશન સીઆરપી ક્લાર્ક એકોર્ડિંગ ટુ સ્ટેટ. સ્ટેટ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો. તો આપણે ગુજરાતની વાત કરીશું તો ગુજરાતમાં ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં રહેશે એક્ઝામ. મીડિયમ જે પરીક્ષાનું છે મીડિયમ ગુજરાતીમાં રહેશે. અલગ અલગ સ્ટેટ પ્રમાણે તમે જોઈ શકો છો. પછી નેગેટિવ માર્કિંગ પણ છે, 0.25 ખોટા જવાબ આપવામાં. માર્ક્સ ઓબટેન ઇન ધ ઓનલાઈન મેન્સ એક્ઝામિનેશન ઓનલી વિલ બી કન્સિડર્ડ ફોર ફાઇનલ મેરિટ લિસ્ટિંગ. જે તમે મેન એક્ઝામમાં જે માર્ક્સ હશે એ તમારા મેરિટ લિસ્ટમાં ગણવામાં આવશે, જે તમારા સિલેક્શન પ્રોસેસમાં ગણવામાં આવશે. એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીશું તો મિત્રો, એક્ઝામિનેશન સેન્ટર, ધ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ ઓનલાઈન ઇન વેન્યુ અક્રોસ મેની સેન્ટર ઇન ઇન્ડિયા. ધ ટેન્ટેટિવ લિસ્ટ ઓફ એક્ઝામિનેશન સેન્ટર ફોર ઓનલાઈન પ્રિલિમિનરી એક્ઝામ એન્ડ ધોઝ ઓનલાઈન મેન એક્ઝામ ઇન અવેલેબલ. તો મિત્રો, ઓનલાઈન એક્ઝામિનેશનનું જે આપી દેશે લિસ્ટ, ક્યાં ક્યાં રાખવામાં આવશે.
એના પછી વાત કરીશું, બાયોમેટ્રિક વેરિફિકેશન હશે, કોલ લેટર ફોર પ્રિલિમ એક્ઝામિનેશન માટે જે તમે અહીં ઇન્સ્ટ્રક્શન જોઈ શકો છો, હાઉ ટુ એપ્લાય, તો એપ્લાય માટે કઈ રીતે કરવું તો અહીં તમે જોઈ શકો છો, હાઉ ટુ એપ્લાય, તો એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું તો એની સંપૂર્ણ વિગત આપેલી છે, તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો મિત્રો, જે વેબસાઇટ છે ibps.government.in પર જઈને તમે માહિતી સંપૂર્ણ મેળવી શકો છો. હવે આઇટમ નોટ એલાઉડ ઇનસાઇડ ધ એક્ઝામિનેશન સેન્ટર, તો મિત્રો ઘણી વખત એવું થાય છે કે એક્ઝામ આપવા જાય છે ને અલગ અલગ વસ્તુઓ પહેરીને, બેલ્ટ છે કે ચેન છે કે સ્કેલ છે, રાઇટિંગ પેડ કે પેન ડ્રાઈવ કે અલગ અલગ વસ્તુ જે લઈને, જે અહીં નોટ એલાઉડ છે તમે અહીં જોઈ શકો છો, મોબાઈલ ફોન છે, બ્લૂટૂથ છે, ઇયરફોન છે, તો આ એલાઉડ નથી. એક્શન અગેન કેન્ડિડેટ ફોર ફાઉન્ડ ગલ્ટી ઓફ મિસકન્ડક્ટ યુઝ ઓફ અનફેર મીન્સ. એના પછી મિત્રો વાત કરીશું, આ સૂચનાઓ છે જે તમે જોઈ શકો છો, ડાયરેક્ટર 1/7/2024 છે, અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.